સ્થળોની સ્વચ્છતા અને જતન થાય એ માટેના કેટલાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે સૂચનો આપવામાં આવે છે. દાખલા તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ, જેથી કરીને પર્યાવરણીય કે કુદરતી કોઈપણ તળાવ છે, સરોવર છે, એ માછલી હોય કે પ્રાણી હોય એને નુકસાન ન પહોંચે. એટલે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ, જે સરકાર આજે ખૂબ પ્રયાસ કરી રહી છે. બીજું છે, કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ, જેથી કરીને કોઈ પર્યટક ત્યાં આવે તો એ ગંદકી દ્વારા બીમાર ન પડે કે એ આપણા વારસાનું મૂલ્ય છે એને ઓછું આંકે નહીં. એટલા માટે પણ કચરો કચરા પેટીમાં નાખવો એ આપણી ફરજ બને છે. ત્યાર પછી ઐતિહાસિક સ્મારકો છે તેની ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ કે ચિત્ર દોરવા જોઈએ નહીં. ત્યાં ગયા હોય અને ઘણી વખત પોતાનું વ્યક્તિ નામ લખીએ અને પછી કોઈ કાળા ચોકથી કાળા કલરના કોલસો હોય કે બીજી કોઈ પણ પેન હોય એના દ્વારા લીટા કરે અને એને નુકસાન પહોંચાડતા હોય તો એ ન થાય કે ગંદુ ન થાય એ જોવાની જવાબદારી આપણી મહત્ત્વની કહી શકાય, જવાબદારીના ભાગરૂપે ગણાવી શકાય. ત્યાર પછી ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આજુબાજુમાં કચરો હોય, કચરા પેટી હોય, એ સમયાંતરે વારંવાર સાફ સફાઈ થાય અને એમાંથી બહાર નાખવામાં આવે તો એ વસ્તુ ગંદી ન થઈ શકે, તો તેના દ્વારા પણ આપણા પ્રવાસન સ્થળો સ્વચ્છ રહી શકે. ત્યાર પછી પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં, જેથી કરીને પાનની પિચકારીઓનો ડાઘ એ આપણું ઐતિહાસિક સ્થળ છે એની ઉપર પડે અથવા એ કાયમ રહે અને સમયાંતરે વધુ ને વધુ ખરાબ થાય એ ન થાય. એટલા માટે કોઈ પણ પ્રકારનો એ ગંદી કહી શકાય એવી ઇમારતો કરવી ન જોઈએ. ત્યાર પછી પ્રાચીન સ્થળો પાસે ક્યારેય પ્રદૂષણ ન કરવું જોઈએ. એ સ્થળો પર જો પ્રદૂષણની માત્રા વધશે તો એક તો એ જે તે સ્થળ છે એ વધુ ને વધુ ખરાબ થશે. દાખલા તરીકે આપણે હમણાં વાત કરી તાજમહેલ છે તો તાજમહેલ કાળો પડી રહ્યો છે પ્રદૂષણને કારણે. કયા? હવાના પ્રદૂષણને કારણે. અને એની ચમક આજે ઓછી થઈ ગઈ છે, એ ન થાય એટલા માટે ત્યાં પ્રદૂષણ ન થવું જોઈએ. ત્યાર પછી કુદરતી કહી શકાય એવા સ્થળોની અંદર વાવ, કુવાઓ, તળાવો, જળાશયો એની યોગ્ય સમયાંતરે સાફ સફાઈ થાય એ જોવાની જવાબદારી પણ આપણા પ્રવાસન સ્થળ તરીકે મહત્ત્વની રહેશે. ત્યાર પછી સ્મારકો છે એ સાફ સફાઈમાં નિયમિત અને કાળજીપૂર્વક જોડાય અને એની કાળજીપૂર્વક એ સાફ સફાઈ યોગ્ય સમયે થાય એ પણ એટલું જ અગત્યનું ગણાવી શકાય. કોઈ વિદેશી પર્યટક કે વિદેશી વ્યક્તિ આવે અને એ આપણા પ્રવાસન સ્થળને નુકસાન ન પહોંચાડે અથવા ચોરી ન જાય કે તોડી ફોડી ન નાખે એ જોવી એ પણ આપણી નૈતિક ફરજના ભાગરૂપે ગણાવી શકાય. તો એ છે સ્વચ્છતા સંદર્ભે શું કરી શકાય એના કેટલાક પોઈન્ટ.